નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું અમારી એગ્રોકેર નામની ચેનલમાં સ્વાગત છે. જે ખેડૂત મિત્રો આ વિડીયો પહેલી વખત જોઈ રહ્યા છે એ ખેડૂત મિત્રોને વિનંતી છે કે નીચે લાલ લીટીથી લખેલું સબસ્ક્રાઇબ ઉપર ટચ કરીને બાજુનું આપેલું બેલ ઉપર ટચ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો ખેતી વિશેના મળતા રહે અને તમારા બીજા ખેડૂત મિત્રોને વોટ્સઅપથી શેર કરજો, જેથી એમને પણ નવા નવા ખેતી વિશેના વિડીયો મળતા રહે. ખેડૂતભાઈ, તમારું કયું ગામ છે? મારું ગામ ગટકા, તાલુકો જિલ્લો રાજકોટ. વિનોદભાઈ લાલજીભાઈ ગઢિયા. તમે કઈ મરચી વાવો? 702 હું નામ 702 નું નામ 702 બતાવો તો જરા મને. આ 702 નું છે. આ 702 702 ને બીજી કઈ વેરાયટી? 765. તો તમે કપાસની ખેતી અને મરચાની ખેતીમાં શું ફેર લાગે છે તમને? કપાસની ખેતીમાં ખર્ચો વધી જશે અને ઉત્પાદન પૂરું મળતું નથી. વધારેમાં વધારે તમે ઉત્પાદન 25 લઈ શકો છો, બરાબર. આમાંથી 35 થી 50 લગીનું તમે ઉત્પાદન લઈ શકો છો અને ભાવમાં અનુકૂળતા છે. અને તમારે ખેડૂતને શું કહેવું છે કે કપાસ વવાય કે કપાસ કરતા વાવેતર જો આમાં તમે દોઢી મહેનત કરો તો કપાસ કરતા ઉત્પાદન વધારે મળશે. તમને 4 એકર કે 5 એકરની મરચી વાવો તો તમને 4 થી 5 લાખ રૂપિયા મળે અને કપાસનું વાવેતર કરો તો તમને 2 થી 2.5 લાખનું જ ઉત્પાદન મળે છે અને એમાં મજૂરી તમને બાદ કરી આપો તો તમને 1.5 લાખ રૂપિયા મળે. આમાં 4 લાખ રૂપિયા મળે છે તમને. ઓકે, તો વિનોદભાઈનું એવું કેવું છે કે એકવાર તમે કપાસની જગ્યાએ મરચીનું વાવેતર કરો. મરચી 702 વાળાનું નુનેમ્સ બાયરનું 702. પૂર્વશી એગ્રો સેન્ટર મું પાળિયાદ, તાલુકો બોટાદ અને જિલ્લો બોટાદ. તમને આ દુકાન ઉપર મરચાના બધા બિયારણ હોલસેલ ભાવે મળી જશે, શાકભાજીના બિયારણ પણ હોલસેલ ભાવે મળી જશે અને કપાસના બિયારણ પણ હોલસેલ ભાવે તમને મળી જશે.